ને સાંભળીએ. ભારતીય ચૂંટણી પંચ મૌન ધારણ કરીને આ ખાડા કાન કરી રહ્યા છે, દુઃખની બાબત છે. બે દિવસથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો, શનિવારથી આનો ઘટનાક્રમ શરૂ થયો. કોર્ટના દ્વાર પર કોંગ્રેસ ખખડાવાની હતી, તે દિશામાં પણ યોગ્ય રીતે સલાહ સૂચન ન મળ્યા, અથવા જે દિશામાં કોંગ્રેસ જઈ શકે તે પછી તે દિશામાં પણ ન જઈ શકી. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે તમામ પ્રકારે સૌથી પહેલા ચૂંટણી પંચના સ્થાનિક રિટર્નિંગ ઓફિસરે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને એના ફોર્મના વાંધા અંગે માત્ર 2 કલાકનો સમય આપ્યો. માત્ર અમરેલીમાં નહીં, તમે જો આખી વાંધો લેવામાં આવે પછી 2 કલાક 3 કલાકનો સમય આપવામાં આવે. અમરેલીની અંદર 2 કલાક 3 કલાકનો સમય આપવામાં આવે. ભાવનગરની અંદર અમારા ગઠબંધનના ઉમેદવારને 2 થી 3 કલાકનો સમય આપવામાં આવે. પંચમહાલની અંદર 2 થી 3 કલાકનો સમય આપવામાં આવે. જ્યારે ચૂંટણી પંચના સત્તાવાર કાયદાકીય જોગવાઈ મુજબ ઓછામાં ઓછો તમારે કોઈએ લીધેલો વાંધો હોય તેની પૂર્તતા કરવા માટે 24 કલાકનો સમય આપે. અમે તાત્કાલિકપણે ચૂંટણી પંચ સમક્ષ અમારે જવું પડ્યું. ચૂંટણી પંચના અહીંયાના અધિકારી સાંભળવા તૈયાર નહોતા. અમે અમારી વિસ્તૃત લેખિતમાં રજૂઆત આપીને અમે કીધું કે આનો તમે જવાબ આપો. અમારા વરિષ્ઠ આગેવાન બાલુભાઈ પટેલ, લીગલ સેલના ચેરમેન યોગેશભાઈ રવાણી, અમારા જાણીતા તબીબ અને અમારા વરિષ્ઠ નેતા ડૉક્ટર જીતુભાઈ પટેલ ત્રણેયનું પ્રતિનિધિમંડળ ગયું. અમારા અહીંયાના વરિષ્ઠ એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી અને નિકુંજભાઈ બલરે સતત એ પ્રયત્ન કર્યો કાયદાકીય રીતે, અને સમાજ સામૂહિક પ્રયત્નને કારણે અંતે ચૂંટણી પંચને એ વાત અમે હકીકત સાથે સમજાવી કે આ વાંચી લ્યો તમારા જ નિયમોમાં કે ઓછામાં ઓછા 24 કલાક આપવા પડે. એમને અમને 24 કલાકનો સમય પણ આપ્યો, પણ એ સમય પછી એમની સ્ક્રિપ્ટ પ્રમાણે, જો એમની એફિડેવિટ પ્રમાણે એમની વાત માનવામાં આવે છે તો એ 3-3 ટેકેદાર કેમ રજૂ ન કરવા. અમારું એમને છેલ્લી સુધીનો પ્રયત્ન કર્યો કે અમરેલીની અંદર ફોર્મ અમારું કેવી રીતે રદ કરાવી શકાય, પણ એમના મનસ્વાસ સફળ ન થયા. ભાવનગરની અંદર અમારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટેના એમના તમામ કારનામા હતા, પણ એમાં એ સફળતા ન મળી. એમને ઇવન અમારા 14 જેટલા ફોર્મોમાં જુદા જુદા પ્રકારના જે વાંધા લીધા હતા એમાંથી એમને સફળતા ન મળી, પણ એમને સુરતમાં કરેલો ખેલ એ વાંધા સિવાયનો હતો. અને બીજી બાજુ ભાજપાના ઉમેદવારો સામેના 10-10 વાંધા સત્તાવાર રીતે, જૂનાગઢનું હોય ઉમેદવાર ભાજપાના એની સામે લેખિતમાં રજૂઆત બધી, રાજકોટની અંદર ભાજપાના ઉમેદવારની સામે 15થી વધુ ભૂલો એમના ફોર્મની વિસ્તૃત રજૂઆત, રિટર્નિંગ ઓફિસર સાંભળવા તૈયાર નહીં, તંત્ર સાંભળવા તૈયાર નહીં, ખેડાની અંદર સંપૂર્ણપણે વિગતવાર રજૂઆત સાંભળવાની તૈયારી નહીં. આ બાબત શું જણાવે છે કે ભાજપા પારદર્શક રીતે ચૂંટણીથી ભાગી રહી છે. એને ડર છે, જનતાનો મિજાજ છે, ભાજપા હટાવો દેશ બચાવો, ભાજપા હટાવો સંવિધાન બચાવો. એવા સંજોગોની અંદર ભાજપા સીધી રીતે ચૂંટણી ન જીતી શકે એટલે તંત્રનો દુરુપયોગ કરવો છે, હથકંડા અપનાવવા છે, કારનામા કરવા છે, અને એના કારણે તેઓ એક કારનામા હથકંડા અનેક જગ્યાએ અપનાવ્યા, એમાં એ સુરતમાં સફળ થયા છે. એમને અપક્ષોના પણ ફોર્મ ખેંચાવી લીધા, પણ આ સફળતા એ લોકતંત્ર માટે સૌથી જોખમી સાબિત થશે. કોંગ્રેસ કહી રહી છે કે તંત્રનો દુરુપયોગ થયો છે, મશીનરીનો દુરુપયોગ થયો છે, પણ શા માટે હજુ સુધી હાઈકોર્ટની શરણે અથવા સુપ્રીમ કોર્ટની શરણે નથી ગયા? કોર્ટની કાનૂની પ્રક્રિયા જે વિસ્તારની અંદર જે ઘટના બની હોય, એટલે કે સુરતના ઉમેદવાર સાથે અને અહીંયાની અમારી સ્થાનિક કાનૂની પરામર્શ ચાલી રહ્યો છે. અમે સમગ્ર બાબતે અમારા ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે પણ આપની સાથે વાતચીતમાં સ્પષ્ટ કીધું છે કે અમે નામદાર વડી અદાલતમાં એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં અને ત્યારબાદ જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે સર્વોચ્ચ અદાલત સુધી આ બાબતે લડવાના છીએ. સવાલ એ છે, એક લડાઈ અમારી કાનૂની રહેશે, બીજી લડાઈ છે લોકતંત્ર બચાવવા માટેની, અને એ બંને રીતે અમે લડાઈ લડશું. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક ભલે થોડુંક વિલંબ થશે પણ ન્યાય જરૂર મળશે અને સત્ય સામે આવશે. તો ન્યાય મળશે, સત્ય જરૂર સામે આવશે તેવું મનીષ દોશીનું કહેવું છે. ચૂંટણી પંચે કોંગ્રેસના જે સભ્યો છે તેમને સાંભળ્યા નથી, અમારી રજૂઆતો સાંભળવામાં નથી આવી, ભાજપના લોકો જનતાથી ડરી ગયા છે. અમે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવારોને 2 કલાકનો સમય આપ્યો હતો, અમારી જે રજૂઆતો છે તે પણ સાંભળવામાં નહોતી આવી, અને જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ, ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 2 કલાકનો સમય આપ્યો હતો, રજૂઆતો સાંભળવામાં ન આવી, અને હવે અમે આગળ જઈને લડીશું. અમારી 2 લડત ચાલુ રહેશે,
અમે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. મનીષ દોશીનું આ કહેવું છે, અમને ન્યાય મળશે અને સત્ય ચોક્કસ બહાર આવશે. તો જે પ્રકારની પરિસ્થિતિ હતી, ઘટનાક્રમ 21 તારીખથી જે પ્રકારનો રહ્યો હતો અને ત્યારબાદ સતત એ રાહ જોવાઈ રહી હતી કે આખરે શું થશે, અને છેલ્લે એ જ થયું કે ફોર્મ રદ કરવામાં આવ્યું. મનીષ દોશીનું એવું પણ કહેવું છે કે અમરેલીમાં પણ એ પ્રકારની પરિસ્થિતિને ભાવનગરમાં પણ હતી, અમને 2 કલાકનો જ માત્ર સમયગાળો આપવામાં આવ્યો હતો, પરંતુ અમે લડીશું, ન્યાય માટે લડીશું અને અમને ચોક્કસથી વિશ્વાસ છે કે અમે જીતીશું પણ.